રાજ્યવ્યાપી એસટીની હડતાલમાં પંચમહાલ એસટી ડિવિઝનના 2500 થી પણ વધુ કર્મચારીઓ જોડાયા હતા. આ હડતાલની જાહેરાત સાથે ગોધરા ડિવિઝનના 400 થી વધુ બસોના પૈડા થંભી ગયા હતા. મોડી રાત્રે બસ મથકના એકઠા થયેલ હડતાલી કર્મચારીઓ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ તો એના પણ એના માટે લાંબા રૂટની બસો પહેલેથી જ બંધ કરાવી દેવી પડશે ને. એ લોકોને ખબર નહીં 6 વાગે બસ ઉપડે તો રાતે 3 વાગે પહોંચતી હોય તો એ બસ બંધ ના કરાવી દેવી જોઈએ. એ લોકોને એડવાન્સ ના જ કરવું જોઈએ. તમે કોઈ રસ્તામાં ઉતાર દેવાનો એનો મતલબ શું છે? રસ્તામાં ઉતાર દેવાનો એટલે પબ્લિકને કોઈ વાંધો નહીં, પબ્લિકને કોઈ માંગ જ નહીં. રિફંડ મળ્યું ખરો? નહીં, કોઈ રિફંડ નહીં મળ્યું. ક્યાંથી આવ્યા? ક્યાં જવાનો? તમે સુરત થી આવેલા છીએ. બોરવાઈ જવાનું? ટિકિટ ક્યાં સુધી ની હતી? બોરવાઈ સુધી. તમે ક્યાં ઉતારી પાડ્યા? અત્યારે ગોધરા બસ સ્ટેન્ડ માં ઉતર્યા છીએ. હવે રાતે અહીં 12-1 વાગે કોઈ સુવિધા નહીં તો ઘરે જવા માટે શું કરવાનું અમારે? પછી હવે મારે હવે બસોની હડતાળ થઈ ગઈ છે તો હવે મારે આવવા જવાનો પ્રશ્ન. હવે અત્યારે હું બારે કેવી રીતના જઈ શકું છું? એ મોટો મોટો પ્રશ્ન છે. હવે ખાનગી વાહન પણ અત્યારે મળે નહીં મને, તો એના માટે હવે સરકારની કંઈક આ તો તમે બસોવાળાએ તો હડતાળ કરી દીધી છે, તો હવે એના માટે અમે શું કરીશું? એ અમારી જે જનતાનું શું એના માટે? એના માટે તો કંઈક વિચારવું પડશે કે નહીં? ખાનગી સાધન મળે નહીં એટલે હવે અખીરા તમે બસ સ્ટેન્ડ પર વિતાવવાનો સમય આવી ગયો છે. અત્યારે એ છે, અત્યારે વાગ્યા છે 1 વાગ્યા છે. ભલે બસોની સ્ટ્રાઇક છે વાંધો નહીં, પણ ટિકિટ અમને ફૂલ નહીં કેમ આપીએ? એમ અને આપી તો વાંધો નહીં, પણ અત્યારે બીજું કોઈ સાધન બી અમને કરવું જોઈએ ને. સરકાર તો દર વખતે આવું જ કરે છે, સ્ટ્રાઇક કરે છે અને ભોગવવાનું